છોકરી હોય છે જેનું નામ હોય છે લાલી. તે લાલી પોતાના પિતાની દુકાનમાં, એટલે કે તેના પિતા હોતા નથી તો તેના પિતા એ તેને દુકાનમાં રહેવા માટે કીધું છે. કોને? તેની પુત્રીને, એટલે કે તેની દીકરીને, લાલીને. તો લાલી દુકાનમાં હોય છે ને તે વસ્તુની દુકાનમાં, તો એક ખેડૂત આવે છે. કોણ આવે છે? એક ખેડૂત. તે ખેડૂતને દોરડું જોઈએ છે. શું જોઈએ છે? દોરડું. તો તે ખેડૂત લાલીને કહે છે, શું તું તારા સાત હાથ જેટલું લાંબુ દોરડું તું મને આપી શકીશ? ખેડૂત શું કહે છે લાલીને? તું તારા સાત હાથ લાંબુ દોરડું મને આપી શકીશ? તો તે લાલી તેના સાત હાથ થાય તેટલું લાંબુ દોરડું માપે છે. કઈ રીતે? તો કે આ એક પછી પાછું બીજું માપે છે, આ બે, એવી રીતે સાત હાથ થાય તેનું લાંબુ દોરડું તેને આપે છે. કોને આપે છે? ખેડૂતને. ખેડૂત કહે છે, આ તો ખાલી છ હાથ જ થયું. શું કહે છે ખેડૂત? આ તો ખાલી છ હાથ જ થયું. શું કામ થયું? લાલી આવડી જોઈ છે. કેવડી હોય છે? લાલી નાની હોય છે અને ખેડૂત છે મોટો, એટલે કે લાંબો છે. તો તે લાલી કહે છે, જો મારા હાથથી તે દોરડું છ હાથ જ થતું હોય તો તમે તમારા હાથથી સાત હાથ માપી લો. શું કહે છે લાલી? કે જો મારા હાથથી દોરડું છ માપ જ છ હાથ જ થતું હોય તો તમે તમારા હાથ વડે માપી લો. પછી તે ખેડૂત પોતાના હાથથી સાત હાથ થાય તેટલું લાંબુ દોરડું માપીને લઈ જાય છે. તો આ વાત થાય છે લાંબુ અને ટૂંકા વિશે. તો કે લાલી હોય છે નાની, તો તેના હાથ કેવડા હોય છે? નાના, એટલે દોરડું છ હાથ જ થાય છે. કોના દ્વારા? ખેડૂત દ્વારા. પણ જો ખેડૂત માપે છે તેના હાથથી તો તે સાત હાથ લાંબુ થાય છે, એટલે કે ખેડૂતના હાથ કેવા હોય છે? લાંબા. તો તમે પણ તમારા ઘરે તમે તમારા મમ્મી દ્વારા એવું કઈ માપ માપવું, એટલે કે તમારા તમારું માપ નાનું થશે અને તમારા મમ્મી પપ્પાનું માપ કેવું થશે? મોટું. હવે આપણે વાત કરશું બીજા ટોપિક વિશે. તો ચાલો આપણે એના ટોપિક વિશે વાત કરીએ. તો હવે આપણે વાત કરશું કે કેટલા સેન્ટીમીટર લંબાઈ છે, એટલે કે સેન્ટીમીટર. તો તમને અહીંયા આ જે લંબાઈ છે તે આપેલી છે સેન્ટીમીટરમાં, ગરોળીની, દિવાસળીની, એવી રીતે તમને અલગ અલગ વસ્તુઓ મૂકેલી છે. સેન્ટીમીટર એટલે કે જે તમારી સ્કેલમાં આપેલું હોય, જે તમારી માપપટ્ટીમાં આપેલું હોય તે. તો ગરોળી, તો સૌથી પહેલા આપણે ગરોળીની લંબાઈનું માપ કરશું, એટલે કે ગરોળી કેટલા સેન્ટીમીટર લાંબી છે. તો આપણે ગણશું, ઝીરો એટલે સેન્ટીમીટર ઝીરો થી સ્ટાર્ટ થાય. ક્યાંથી સ્ટાર્ટ થાય? ઝીરો થી. તો આપણે ગરોળીની લંબાઈ જોશું. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. તો ગરોળી કેટલા સેન્ટીમીટર લાંબી છે? તેર સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર લાંબી છે? તેર સેન્ટીમીટર, એટલે કે સેમી. તમે સેમી પણ બોલી શકો છો. હવે આપણે દિવાસળીનું માપ જોશું. તો દિવાસળીનું પણ ઝીરોથી જ, એટલે કે કોઈ પણ આપણે વસ્તુનું માપ કરવું હોય તો ઝીરોથી જ સ્ટાર્ટ કરવું પડશે, એટલે કે ઝીરોથી જ સ્ટાર્ટ થાય. ઝીરો, એક, બે, ત્રણ અને ચાર. તો દિવાસળી ચાર સેમી લાંબી છે. દિવાસળી કેટલા સેમી લાંબી છે? ચાર સેમી. હવે આપણે મીણીયો રંગ, એટલે કે મીણીયો કલર. તો આપણે મીણીયા કલરની લંબાઈ જોશું કે મીણીયો કલર કેટલા સેન્ટીમીટર લાંબો છે. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા સેમી લાંબો છે? સાત સેમી. કેટલા સેમી લાંબો છે? સાત સેમી. હવે આપણે જોશું કે આ પાસો કેટલા સેમી લાંબો છે. તો તે આ લીટાથી સ્ટાર્ટ થાય છે ને આ લીટે પૂરો થાય છે. તો આની લંબાઈ આટલી છે. તો ઝીરો અને એક, તો કે પાસો એક સેમી જ લાંબો છે. પાસો એક સેમી જ લાંબો છે. હવે આપણે આ જોશું પાન. પાન ઝીરો, એક, બે, ત્રણ અને ચાર. પાંચ સેન્ટીમીટર લાંબુ છે. પાન પાંચ સેન્ટીમીટર લાંબુ છે. તો તમને નીચે લખેલું જ પ્રશ્ન તમને પૂછેલા આપ્યા છે કે દિવાસળીની લંબાઈ ચાર સેમી છે. તો આપણે જોયું કે દિવાસળીની લંબાઈ કેટલા સેમી થતી હતી? ચાર સેમી.
પછી પાસાની દરેક બાજુ 1 સેમી લાંબી હોય છે, એટલે કે પાસો બધી બાજુ તેની લંબાઈ સરખી હોય છે. ગરોળી 13 સેમી લાંબી છે. આપણે તેનું ગરોળીની સેન્ટીમીટરમાં જોયું કે ગરોળી કેટલા સેમી લાંબી છે. મીણિયા રંગની લંબાઈ ખાલી જગ્યા સેમી લાંબી છે. મીણિયા રંગની આપણે હમણાં જોયું કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, તો અહીંયા આન્સર આવે 7. ભૂમિતિ બોક્સ, કંપાસ બોક્સમાં રહેલી માપ પટ્ટી તરફ નજર કરો. તેના પર 0 થી 15 સેમી અંકિત કરેલ હોય છે. તો કે આપણી પાસે કંપાસમાં જે નાની સ્કેલ હોય છે તેમાં 0 થી લઈને 15 સુધી સેમી અંકિત કરેલ હોય છે. તો બાળ મિત્રો, આપણે ફરી આવ્યા છીએ બે મિત્રો પાસે. તો આ છે પોતે અને આ છે તેનો મિત્ર. આ પોતાના માપનું બોલશે અને આ છે તેનો મિત્ર, એટલે કે બંને એકબીજાની લંબાઈ માપશે. તો ચાલો આપણે એ બંને મિત્ર સાથે વાતચીત કરીએ. મારા મિત્રનો માપ, તો સૌથી પહેલા તેના નાકની આપણે લંબાઈ માપીશું. તો તેના નાકની લંબાઈ થાય છે 4 સેમી. 4 સેમી મારા નાકની લંબાઈ. હવે આપણે માપશું તેના મિત્રને, કે આ છે પોતે અને આ છે તેનો મિત્ર. તો આપણે તેના મિત્ર પાસે જઈને તેના નાકની લંબાઈ માપીશું. તો તેની લંબાઈ થાય છે 5 સેમી. તેનું માપ છે 4 સેમી. તેના મિત્રનું માપ છે 5 સેમી. એટલે કે તેના કરતા તેના મિત્રનું માપ 1 સેમી વધારે છે. તેનું માપ છે 4 સેમી, તેના મિત્રનું માપ છે 5 સેમી. તો તેના કરતા 1 સેમી વધારે લંબાઈ છે. કોની માપ? તો કે તેના મિત્રનો. હવે આપણે માપશું કાંડાની ગોળાઈ. તો તેના કાંડાની ગોળાઈ થાય છે 15 સેમી. તેના કાંડાની ગોળાઈ થાય છે 15 સેમી. હવે આપણે તેના મિત્રના કાંડાની ગોળાઈ માપીશું. તો તેના મિત્રના કાંડાની ગોળાઈ થાય છે 16 સેમી. કેટલી થાય છે? 16 સેમી. તો તેના કરતા તેના મિત્રના કાંડાની ગોળાઈ 1 સેમી વધારે છે. તેના કરતા તેના મિત્રના કાંડાની ગોળાઈ 1 સેમી વધારે છે. હવે આપણે માપીશું માથાની ગોળાઈ. શું માપીશું? માથાની ગોળાઈ. તો ચાલો આપણે માથાની ગોળાઈ માપીએ. તો તેના માથાની ગોળાઈ થાય છે 53 સેમી. 53 સેમી. તેના માથાની ગોળાઈ થાય છે 53 સેમી. કેટલી થાય છે? 53 સેમી. તો હવે આપણે તેના મિત્રના માથાની ગોળાઈ માપીશું. તેના મિત્રના માથાની ગોળાઈ પણ 53 સેમી જ થાય છે. તેના મિત્રના માથાની ગોળાઈ પણ 53 સેમી જ થાય છે. તો કે તેની અને તેના મિત્રના બંનેના માથાની ગોળાઈ કેવી છે? સરખી. તેની અને તેના મિત્રના માથાની ગોળાઈ કેવી થાય છે? બંનેની સરખી. હવે આપણે માપીશું કાન. તો કે કાનની લંબાઈ આપણે જોઈએ કે તેની કેટલી થાય છે. તેની થાય છે 6 સેમી. કેટલી થાય છે? 6 સેમી. કેટલી થાય છે? 6 સેમી. હવે આપણે તેના મિત્રના કાનની લંબાઈ જોશું કે તેની કેટલી થાય છે. તેના મિત્રના કાનની લંબાઈ થાય છે 7 સેમી. કેટલી થાય છે? 7 સેમી. તેની કાનની લંબાઈ છે 6 સેમી, તેના મિત્રના કાનની લંબાઈ છે 7 સેમી. તો કે તેના કરતા તેના મિત્રના કાનની લંબાઈ 1 સેમી વધારે છે. કેટલી વધારે છે? 1 સેમી. હવે આપણે માપીશું હાથ. તો કે તેનો હાથ કેટલો લાંબો છે?
તો કે તેનો હાથ 64 સેમી લાંબો છે. કેટલો લાંબો છે? 64 સેમી. કેટલો લાંબો છે? 64 સેમી લાંબો છે. હવે આપણે તેના મિત્રના હાથની લંબાઈ જોશું કે તેનો હાથ કેટલો લાંબો છે. તેના મિત્રનો હાથ 65 સેમી લાંબો છે. તેના મિત્રનો હાથ 65 સેમી લાંબો છે. તો કે તેના કરતા તેના મિત્રનો હાથ 1 સેમી લાંબો છે. કેટલા સેમી લાંબો છે? 1 સેમી. તેના હાથ 64 સેમી લાંબો છે અને તેના મિત્રનો હાથ 65 સેમી લાંબો છે. તો કે તેના કરતા 1 સેમી વધારે લાંબો છે. તો મિત્રો, તમે જોયું કે બે મિત્રના માપ વચ્ચે કેટલો અંતર હતું, કેટલો ફેર હતો, કે એકનું નાકની લંબાઈ આટલી હતી તો તેના મિત્રના નાકની લંબાઈ આટલી હતી. તો બંનેના લંબાઈ વચ્ચે અંતર હતું, એટલે કે કોકનું નાનું હતું, તેના મિત્રનું મોટું હતું. અને મારે આ બંનેનો મિત્રનો વિડીયો લેવા માટે મારે ઘરની બહારે જવું પડ્યું નથી. તે બંને મારા ભાઈઓ છે, એટલે આપણે ઘરની બહારે કાંઈ એવી નીકળવાની જરૂર છે નહીં. તો હવે આપણે આગળ જોશું, એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો બાળ મિત્રો, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો મેં અહીંયા 100 સેન્ટીમીટર થી આ અંતર થી લઈને અહીંયા સુધી મેં ગાંઠ વાળી દીધી છે. તો કે આ 1 મીટર નું માપ છે. 100 સેન્ટીમીટર નું મેં આ ગાંઠ બાંધી દીધું છે. મારી પાસે ઓઢણું છે, અહીંથી લઈ આ ગાંઠ થી લઈને આ ગાંઠ સુધી ઓઢણું 100 સેન્ટીમીટર, એટલે કે 1 મીટર થાય. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. હજી ફરી વાર રિપીટ કરું છું, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો કે આ ગાંઠ થી આ ગાંઠ સુધીનું ઓઢણું 1 મીટર નું છે. તો આપણે અમે કેવી વસ્તુઓનું લંબાઈ અને પહોળાઈ જોશું કે તે 1 મીટર થાય છે કે નહીં. આ મારું ઓઢણું આ ગાંઠ થી લઈને આ ગાંઠ સુધીનું 1 મીટર નું છે. તો આપણે અમુક એવી વસ્તુ જોશું કે તે 1 મીટર થી 1 મીટર જેટલું છે કે 1 મીટર કરતા ઓછું છે. તો ચાલો આપણે એવી વસ્તુઓ જોઈએ. બાળ મિત્રો, આપણે ટેબલ ની લંબાઈ માપીએ છીએ. આપણે જે 1 મીટર નું ઓઢણામાં ગાંઠ વાળી હતી તે ઓઢણા થી આપણે માપીએ છીએ કે ટેબલ ની લંબાઈ 1 મીટર જેટલી છે કે નહીં. તો તમે જોવો છો તો કે આ ગાંઠ થી આ ગાંઠ સુધીની લંબાઈ આવી ગઈ છે ટેબલ ની. તો કે હા, ટેબલ 1 મીટર જેટલું લાંબુ છે. તો હવે આપણે માપશું પહોળાઈ. તો એક ગાંઠ અહીંયા છે અને બીજી ગાંઠ નીચે જતી રહી છે. તો કે ના, 1 મીટર જેટલી પહોળાઈ છે ને ટેબલ ની પહોળાઈ 1 મીટર જેટલી છે ને 1 મીટર કરતા કેવી છે? ઓછી. તો હવે આપણે માપશું બારણાની, એટલે કે દરવાજાની લંબાઈ. તો આપણે માપીએ દરવાજાની લંબાઈ. આપણે સૌથી પહેલા દરવાજાની લંબાઈ માપીશું. તો એક ગાંઠ તમને ઉપર દેખાય છે અને બીજી ગાંઠ બારણાથી ઉપર છે, દરવાજાની ઉપર છે. તો કે દરવાજો 1 મીટર કરતા વધારે લાંબો છે. 1 મીટર અહીંયા સુધી જ આવે છે. હજી નીચે દરવાજો લાંબો છે. 1 મીટર કરતા પણ વધારે દરવાજો લાંબો છે. હવે આપણે માપશું પહોળાઈ. તો કે એક ગાંઠ અહીંયા છે, બીજી ગાંઠ અહીંયા આવી ગઈ છે. તો કે હા, દરવાજાની પહોળાઈ 1 મીટર જેટલી જ છે. દરવાજાની પહોળાઈ 1 મીટર જેટલી જ છે. મિત્રો, આ થઈ આપણે મીટરની વાત. સૌથી પહેલા આપણે વાત કરી હતી સેન્ટીમીટરની, કે 100 સેન્ટીમીટર બરાબર 100 સેમી બરાબર 1 મીટર થાય. 100 સેમી બરાબર 1 મીટર થાય. હવે આપણે વાત કરીશું કિલોમીટરની છે. કિલોમીટર એટલે કે કિમી છે. તો એક કિમી બરાબર 1000 મીટર થાય. તો કે જ્યારે 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય. સૌથી પહેલા આપણે વાત કરી સેન્ટીમીટર વિશે, હમણાં વાત કરી મીટર વિશે, હવે આપણે વાત કરશું કિલોમીટર વિશે. તો કે 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય. ફરી એક વાર રિપીટ, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000
મીટર બરાબર 1 કિલોમીટર થાય. આ થોડુંક તમારે યાદ રાખવું પડશે. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો હવે આપણે વાત કરશું કિલોમીટર વિશે. તો ચાલો આપણે એના વિશે વાત કરીએ. હવે આપણે આમાં વાત કરીએ છીએ કિલોમીટર વિશે. આ છે આગ્રાનો નકશો. શું છે આગ્રાનો નકશો? તો તમને અલગ અલગ તેની જગ્યા બતાવેલી છે. હવે આ જગાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ, એટલે કે આખું આપણે કિલોમીટર ના લખવું હોય તો તેના માટે આપણે કિમી પણ લખીએ છીએ. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિમી છે. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ કેટલા કિલોમીટર છે? 5 કિમી. તો કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર થાય છે. તાજમહેલથી આગ્રાનો કિલ્લો, તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર થાય છે. આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી, તો કે આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી 40 કિલોમીટર છે. તો હવે તમને આમાં અમુક એવા ક્વેશ્ચન પૂછ્યા છે. આમાંથી રેલવે લાઇનની વધારે નજીક શું છે? રેલવે લાઇનની વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજ જંગલ? તો કે આ રેલવે સ્ટેશનથી નજીક શું છે? આ બાબરપુર જંગલ કે તાજ જંગલ? તો તમને શું લાગે છે આ રેલવે સ્ટેશનથી નજીક શું હશે? બાબરપુરનું જંગલ કે તાજ જંગલ? તો હું કહું છું કે બાબરપુરનું જંગલ રેલવે સ્ટેશનથી નજીક છે. કેમ કે તાજ જંગલમાં તમે જો વળાંક તેનો વધારે છે, એટલે તેમાં થોડાક વધારે કિલોમીટર હશે. રેલવે લાઇનની નજીક આગ્રાનો કિલ્લો છે કે તાજમહેલ છે? રેલવે લાઇનની નજીક આગ્રા. તો આપણે વાત કરી હતી કે આ રેલવે સ્ટેશનથી આગ્રાનો કિલ્લો નજીક કહેવાશે કે તાજમહેલ નજીક કહેવાશે? તો તમે મને કહો કે આ રેલવે સ્ટેશનથી શું નજીક છે, આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? તો હું કહીશ કે રેલવે સ્ટેશનથી નજીક છે આગ્રાનો કિલ્લો. તો આ આપણે વાત કરી હતી કિલોમીટર વિશે. તો હવે તમને આમાં અમુક કીધું છે કે લાંબી પૂંછડીની હરીફાઈ. આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ છે. જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેણે ઇનામ જીત્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. તો નીચે આજે છે અજગર, એ કહે છે કે મારે પૂંછડી છે, એટલે કે અજગરની પૂંછડી સૌથી લાંબી છે. કેવી છે? સૌથી લાંબી. હવે તમને એમ અંદાજ ન આવે તો તમે તેની પૂંછડીનું માપ લઈને પણ તમે કહી શકો છો કે કોની પૂંછડી લાંબી છે ને કોની પૂંછડી ટૂંકી છે. મિત્રો, તમે પણ ઘરમાં એવી અમુક વસ્તુ હોય જેના દ્વારા તમને માપવાની બહુ મજા આવતી હોય, તો તમે સેન્ટીમીટર એટલે કે સેમી દ્વારા, મીટર દ્વારા, કિલોમીટર દ્વારા તમે અલગ અલગ વસ્તુઓ માપવાનો ટ્રાય કરો કે આ સેન્ટીમીટરમાં આવે છે, આ મીટરમાં આવે છે, આ કિલોમીટરમાં છે. તો બાળ મિત્રો, તમે ઘરમાં એવું માપતા રહો, ઘરમાં રહો, સ્વચ્છ રહો. જય ગુરુદેવ.